થતા નથી, માટે આપણે ત્યાં કહેવામાં આવે છે 63 સલાકા પુરુષ. સલાકા પુરુષ એટલે શું? જેને સમકિત પામીને આરાધના કરી હોય એને 63 સલાકા પુરુષમાં સ્થાન મળે. એટલે આ દુનિયાનું ઉત્તમ ઉત્તમ શક્તિ, આધ્યાત્મિક શક્તિ અને ભૌતિક શક્તિ બંને કોને મળે છે? ભગવાનના શાસનના સંઘને. માટે વાત એટલી છે કે જે કોઈને ધર્મમાં અંતરાય હોય, જે કોઈને વ્યવહારમાં અંતરાય હોય, એ બધાએ સંઘના ઉપર બહુમાન રાખીને, સંઘને આગળ કરીને, સંઘને પ્રણામ કરીને, સંઘના ધર્મમાં સહાય કરીને, અર્થથી સહાય કરવી એવું નહીં, સંઘના વ્યવહારમાં પણ સહાય કરે તો એના આત્માના બધા કર્મ ક્ષયોક્ષમ પામે, ક્ષય પામે. માટે શ્રેણી તપ વગેરે ધર્મ કરવાનો અધિકાર કોનો? ધર્મ કરવાનો અધિકાર ભગવાનના શાસન ઉપર શ્રદ્ધા રાખનારને. ભગવાનના શાસન ઉપર શ્રદ્ધા રાખનાર હોય એને જ સંઘ કહેવાય. એ સંઘ જે છે એ સર્વ ગુણોનું મૂળ છે. સવી જીવ કરું શાસન રક્ષી, એટલે સવી જીવ કરું ધર્મ રસી. ધર્મ રસી જે થાય એ ઉત્તમ કોટીની આરાધના કરે છે. મારા ઉપર અને બધા ઉપર આ સંઘનો ઉપકાર છે. ભવો ભવથી ઉપકાર ચાલ્યો આવે છે અને આ સંઘના આલંબનથી જમીન હોય ત્યાંથી ચાલી શકાય કે રસ્તો બાંધ્યો હોય ત્યાંથી ચાલી શકાય. ખાડા ટેકરાની જમીન હોય ત્યાં માણસ કોઈ દાડો ચાલે ખરા, રસ્તો બાંધ્યો હોય ત્યાં ચલાય. તો આ ધર્મનો રસ્તો સંઘ છે. સંઘના અંદર રહેનારાને ધર્મ મળે છે. સંઘના અંદર રહેનારા ભાવથી વિકસિત થાય છે. સંઘની અંદર રહેનારાઓ ઉત્તમ ધર્મની આરાધના કરે છે. એ સંઘના નાયક તરીકે સાધુ અને સાધ્વી છે. એ સંઘના આગેવાનો છે. એ બધાને અનુસરીને જે આત્મા આગળ વધે છે એ આત્માઓને બધી રીતે મોક્ષ જાય ત્યાં સુધી કોઈ વિઘ્ન આવતા નથી. અને સંઘને આગળ કરનારા બધી આરાધનાને યોગ્ય બને છે. યાવત તીર્થંકર દેવો પણ સંઘમાંથી થાય છે. સંઘ વગર તીર્થંકર થવાતું નથી. એટલે ભગવાન શું કરે છે? નમો તીર્થ શકે છે. તીર્થ એટલે શું? તીર્થ એટલે શું? સારી તીર્થ વ્યવહાર ધર્મથી ધર્મવાળા જે હોય એવા ચતુર્વિધ સંઘને તીર્થ કહેવાય છે. અને ભગવાન દેશના દે ત્યારે પણ નમો તીર્થ શકે છે. એનો અર્થ એટલો જ છે કે દેશનામાં પણ સંઘને પ્રણામ કરવાનો અને સંઘના આધાર ઉપર આ દેશના ચાલે છે. સંઘના આધાર ઉપર આપણા સંઘના આધાર ઉપર અમારા ચારિત્ર પડે છે અને સંઘના આધારે જ અમે નિર્માણ સુધી પહોંચી શકવાના છીએ. માટે સંઘને આગળ કરીને આપણી આરાધનામાં નિરંતર આગળ વધીએ અને ઉત્તમ આરાધના કરીએ. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.